જે હું તમારા માટે આ વિડીયોની અંદર હું નવી સ્કોલરશિપની યોજના આવી છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તો તે યોજનાની પૂરી માહિતી લઈને આવ્યો છું તો ચાલો જોઈએ આ વિડીયોની અંદર આપણે શું છે કેટલું મળશે તો અહીંયા અમે તમને આ મારા એક પેમ્પલેટની અંદર દર્શાવી રહ્યો છું કે ભાઈ ધોરણ આઠની અંદર આપણા નેશનલ મિન્સ કોમ મેટ મેરિટ સ્કોલરશીપ યોજના દર વર્ષે બાર હજાર બાર હજાર સુધીની આપણને સહાય મળશે મહિનાના એક હજારથી બરાબર તો આ એનું મેન પોર્ટલ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર આપણા ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલ છે તો આ આખી યોજના છે એ ભારત સરકારને અંડરમાં આવે છે કે આખા દેશના અંડરમાં છે અલગ અલગ રાજ્યોના અલગ અલગ કેટેગરી વાઇઝ તમને એ એનો લાભ મળશે બરાબર તો તમે જોઈ શકો છો ભાઈ એન એમ એમ એસ આ યોજના છે યોજનાનું નામ છે આપણે પહેલાં જોઈએ તો આપણું આ એક્ઝામિનેશન બોર્ડ છે આપણું ગુજરાતનું તેનું આ મેઇન પોર્ટલ છે તો આપણે એના પર જઈને ફોર્મ ભરવાનું રહેશે તો આજે હું તમને આ અંદર વિડીપ માહિતી આપવા માટે આવ્યો છું કે ભાઈ યોજનામાં શું લાભ મળશે કેવી કેવી વિગતો જોઈએ એ બધી માહિતી તમને એની અંદર દર્શાવીશ તો ચાલો જોઈએ આપણે એની યોજનાનો આ આપણે નોટિફિકેશન જોઈએ શું વિગતો છે એની અંદર અને શું વિગતો જોઈએ છે આપણાને ફોર્મ ભરવા માટે તે બધી માહિતી અહીંયા તમને દર્શાવું આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એના માટે જે ઉપરનું બતાવો છું ભાઈ ઓનલાઈન અપલોડ ફોટો કન્ફર્મ પ્રિન્ટ એપ્લિકેશન પિન હોલ ટિકેટ રિઝલ્ટથી લઈને ડાઉનલોડ સુધીનો ઓપ્શન આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ વિગતો આપણે ભરવાની રહેશે પણ આજે આપણે આ વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે ભાઈ શું એમ વિગતો જોઈએ તો આપણે આ નોટિફિકેશન છે એની અંદર આપણે આ પીડીએફની અંદર જોઈશું કે ભાઈ ઘણી વિગતો છે એની અંદર જાણવા જે તમને જણાવું સૌપ્રથમ તો જુઓ તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર બરાબર એની અંદર જો જે લખ્યું નેશનલ મીન્સ કોમ મેરિટ સ્કોલરશિપ યોજના બરાબર એટલે કે નેશનલ એ કે આખા ભારતને લાગુ પડતી આ યોજના છે આપણને સ્ટેજ વાય વહેંચવામાં આવે છે બરાબર એમાં લખવામાં આવે છે રાજ્યના આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થી એટલે કે જે નબળા વિદ્યાર્થીઓ પરિસ્થિતિ આધીન જેઓ બારમા સુધી અભ્યાસ નહીં કરી શકે તેવા વિદ્યાર્થી માટે સરકાર દ્વારા આ નવી આ યોજનાને લાગુ કરવામાં આવે છે હેતુથી તાકી તે વિદ્યાર્થીઓને દર વર્ષે દર મંથલી હજાર રૂપિયા અને વર્ષના બાર હજાર રૂપિયા સુધી સહાય મળશે એટલે તેમને ભણવામાં મદદરૂપ થશે બરાબર આ યોજના એમએચઆરડી ન્યૂ દિલ્હીથી તરફથી મૂકવામાં આવેલ છે હવે આ યોજનાનું ફોર્મ આપણે એસ ઇબી એક્ઝામ ડોટ ઓ પરથી ભરવાનું રહેશે એકત્રીસ બાર બે હજાર એકવીસથી લઈને ઓગણીસ એક બે હજાર બાવીસ સુધી ઓનલાઈન ખુલ્લી રહેશે એની અંદર પરીક્ષા કાર્યક્રમ તમે જોઈ શકો છો કે ભાઈ જાહેરનામું પાડવા દરે બાર બે હજાર ઓનલાઈન અપ્લાય એકત્રીસ બારથી ઓગણીસ એક બે હજાર બાવીસ સુધી છે ફી ભરવાની તારીખ બી વીસ સુધી છે એકત્રીસથી લઈને વીસ સુધી અને આપણે શિક્ષણાધીન કચેરી જમા કરવાનો એ પચીસ એક બાવીસ છે અને અઠ્ઠાવીસ સુધીની રહેશે એવી રીતના આપણે જોઈએ તો ભાઈ પરીક્ષા ક્યારે આવશે એની પરીક્ષા આપણે જોઈ શકો તમે પરીક્ષાની તારીખ સંભવિત રીતે ફેબ્રુઆરી માસમાં આવશે એવું એમનું દર્શાવવું છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની વિગતો જોઈએ કે ભાઈ શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો કેવા રહેશે તે હું તમને એની અંદર દર્શાવી રહ્યો છું કે શિષ્યવૃત્તિ તમને એક હજાર સુધી માસિક મળશે બરાબર ને વાર્ષિક તમને બાર હજાર મળશે એટલે મંથના હજાર રૂપિયા તમને ચૂકવવામાં આવશે એબીસી આપણે સરકારના નિયમ આધીન ચલો હવે બીજી વિગતો જોઈએ તમે કે ભાઈ શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી એમએચઆરડીની ગાઈડલાઈન પ્રમાણે થશે માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે આપણે મેન સસ્તા છે આખા ભારતનું શિક્ષણની એના દ્વારા તમને ચૂકવવામાં આવશે બરાબર એની અંદર તમે જોઈ શકો કે ભાઈ જિલ્લાના નોડલ અધિકારી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈડ કરેથી ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એમએચઆરડી બરાબર એ આપણું શિક્ષણ ખાતું છે ભારતનું બરાબર એના દ્વારા તમને બેંક ખાતામાં સીધા જમા કરશે ચલો વિદ્યાર્થીને લાયકાત શું જોઈએ તો ભાઈ વિદ્યાર્થી આઠમા ધોરણમાં સરકારી શાળા લોકલ બડી શાળા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને એન એમ એમ એસની પરીક્ષા આપી શકશે તેવા વિદ્યાર્થી જ આ પરીક્ષા આપી શકશે ત્યારબાદ જોઈએ તો ભાઈ માનવ એમએચઆરટી ન્યૂ દિલ્હીના બાવીસ બાર બે પત્ર જોવાનું કોવિડ નાઇન્ટીન પરિસ્થિતિના જે વિદ્યા ધોરણ આર્થમાં પ્રમોટ કરવામાં આવેલ છે તેમને ખાસ ખિસ્સામાં લઘુત્તમ માર્ક્સને ધ્યાને લીધા વગર જ ભાઈ તમને પાસ કરેલો સાતમું ઉદોર માં એ તો બી તમને એમનો લાભ મળશે બરાબર હવે ખાનગી શાળા કયો લાભ નહીં લઈ શકે તો ભાઈ પ્રાઇવેટ શાળા સેલ્સ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહરલાલ નેહરુ વિદ્યાલય જેવી શાળાઓ નવા જમા સવારે પૂરી પાડવામાં આવતી હોય તેવી શાળા રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાઓને વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં એટલે મતલબમાં આવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં ચલો હવે જોઈએ આવક મર્યાદા તો તમે જોઈ શકો છો નીચેનું જે આવક મર્યાદાનું જોઈએ તો આપણાને મિનિમમ વાર્ષિક આવક દોઢ લાખ સુધીનીથી વધારે હોવી જોઈએ નહીં એવું એમનું કહેવું છે બરાબર આવક મર્યાદાની અંદર ભાઈ દોઢ લાખથી વધુ આવક મર્યાદા ચલાવવામાં આવશે નહીં તે બી જે સરકારી માન્ય અધિકારીનો દાખલો હોવો જોઈએ ધારો કે મામલતદારથી લઈને પરીક્ષા ફી તે તમે જુઓ તો ભાઈ ઓપન કેટેગરીના સિત્તેર રૂપિયા છે અને એસી એસટી માટે પચાસ રૂપિયા સુધીની સર્વિસ રહેશે બરાબર ફી એ સર્વિસ ચાર્જ અલગથી ચૂકવાનો રહેશે બરાબર સ્વીકાર કેન્દ્રોમાં તમે જોઈ શકો છો કે ભાઈ સ્વીકાર કાં આવશે તો ભાઈ કેવી રીતના સ્વીકાર તો ઓનલાઈન પેમેન્ટ આપણે એટીએમ દ્વારા સ્વીકાર નેટ બેન્કિંગ હોય ગૂગલ પે હોય એવું બધા દ્વારા પણ આપણે આ પેટીએમ દ્વારાથી પણ આ ફી આપણાને ચૂકવવામાં મદદરૂપ રહેશે બરાબર એનો સ્ક્રીનશોટ કે રીપ્રિન્ટ આપણે મેળવી લેવાની રહેશે ચાલો હવે ત્યારબાદ એ તમારે એ કોઈ બી પ્રોબ્લેમ હોય તો જનરેટ ન થાય તો આપણે રાજ્ય સરકારના બોર્ડ પર ઇમેલ પણ કરી શકીએ છીએ હવે પ્રશ્નપત્રોને ઢાંચો એટલે ગુણપત્ર કેવું રહેશે તો ભાઈ નેવું નેવું માર્ગના પ્રશ્નોપત્ર રહેશે ને નેવું મિનિટના રહેશે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી ને સેટ એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી હવે જોઈએ ભાઈ અભ્યાસક્રમ કેવો રહેશે એની અંદર તો આપણે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં નેવું પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણિતના રહેશે પ્રશ્નોમાં સાદશ્ય અને વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેના પ્રશ્નો રહેશે હવે સેટ શૈક્ષણિક યોગ્યતા કૌશલ નેવું પ્રશ્ન એ બી નેવું નેવું પ્રશ્ન રહેશે નેવું મગ્ન એમાં ધોરણ સાત ધોરણ આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો વિષયનો સમાવેશ કરવામાં આવશે ધોરણ સાતમાં ગણિત એ ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠમાં ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે ચલો હવે છે ક્વોલિફાઇંગ ગુણમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઓબીસી કેટેગરી ચાલીસ ગુણ રહેશે એસી એસટી માટે એમાં બત્રીસ ગુણ બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે બરાબર નેવુંમાંથી હવે જોઈએ તો ભાઈ કલી કેટેગરી નક્કી કોટા મુજબ મેરિટ પ્રમાણે એ તમને શિષ્યઋતવી માટે પાત્રતા રહેશે હવે એમાં છે પીએચ કેટેગરીનું વર્ગીકરણ હા પીએચ કેટેગરી એટલે કે જે અંધપોધરાવતા હોય ઝાંખું દેખાતો હોય તેમને પણ કેટેગરી વાય લાભ મળશે બરાબર હવે કસોટીનું માળખું નીચે પ્રમાણે આપવામાં આવશે કે ભાઈ પ્રશ્નપત્ર હિન્દી અને એ હિન્દી સોરી હિન્દીમાં નહીં પણ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં રહેશે તમારે ચોઈસ કરીને લખવાનું રહેશે હવે કસોટી બહુમૂલ્યક સ્વરૂપની વિવિધ હેતુલક્ષી પ્રશ્નો પણ એમાં રહેશે બરાબર તો એમાં એક વિદ્યા અંધ વિદ્યાર્થીને ત્રીસ મિનિટથી વધારેનો સમય પણ મળવાપાત્ર થશે હવે તમે બધું જોઈ શકો છો ભાઈ આ બધી વિગતો કે ભાઈ આ રીતના છે આ બધી વિગતો એની કે શું પ્રોસેસ કરવાની છે એની બધી વિગતો અહીંયા દર્શાવી છે ભાઈ ની માહિતી તમને આગળ પણ આપી છે કે ભાઈ ઓનલાઈન કરવાની રીત કેવી રહેશે તો ભાઈ એકત્રીસ બાદ બાર બે હજાર એકવીસથી ત્રણ વાગ્યાથી ચાલુ થાય તો ઓગણીસ એક રાતના બાર વાગ્યા સુધી રહેશે બરાબર એસિબી એક્ઝામ ડોટ ઓઆરજી પર આપણે આ વેબસાઇટ પર જઈને ભરવાનું રહેશે ફોર્મ તો સંગ્રહ ફોર્મ આપણે બધું અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે અપ્લાય કરવાથી લઈને બધી વિગતો અહીંયા દર્શાવી છે એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ જવાનું રહેશે બરાબર એ હું તમને આ મારા આગલા વિડીયોની અંદર ઓનલાઈન વિડીયો જો વિડિયો ફોર્મ કેવી રીતના ભરોને એ બીજા વિડીયોની અંદર તમને દર્શાવીશ આ વિડીયોની અંદર હું તમને આ ખાલી માહિતી આપવા માટે જ આ વિડીયો બનાવ્યો છું કે ભાઈ આટલી ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે આટલી આટલી વિગતો તમારે પર માંગવામાં આવશે બરાબર ફરજિયાત આપણે ચલણ પણ ચૂકવવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે ત્યાં સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ તમારો આભાર